રાજકોટ બેઠક પર મોહન કુંડારિયાનું નામ ફરી ચર્ચામાં આવ્યું. મોહન કુંડારિયાનું ફરી નામ ચર્ચામાં આવતા રાજકારણ ગરમાયું. જીતુ સોમાણી અને કાંતિ અમૃતિયા પણ રૂપાલાને મળવા માટે પહોંચ્યા. તો આપને જણાવી દઈએ કે રાજકોટમાં જ્યાં તરફ પરસોત્તમ રૂપાલાને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે, પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ વિવાદ છેડાયો અને ફરી એકવાર મોહન કુંડારિયાનું નામ ચર્ચામાં આવ્યું છે, ત્યારે મોહન કુંડારિયાનું નામ ફરી ચર્ચામાં આવતા રાજકારણ ગરમાયું છે. રાજકોટનું રાજકારણ ગરમાયું છે. જીતુ સોમાણી અને કાંતિ અમૃતિયા પણ રૂપાલાને મળવા માટે પહોંચ્યા છે. જ્યાં તરફ ક્ષત્રિય સમાજમાં સતત રોષ જોવા મળી રહ્યો છે. સતત રૂપાલાની ટિકિટ પાછી ખેંચવા માટે અને ઉમેદવાર બદલવા માટેની માંગ કરવામાં આવી રહી છે અને આ તમામ વિરોધ અને આ માંગની વચ્ચે આજે ફરી એકવાર મોહન કુંડારિયાનું નામ ચર્ચામાં આવ્યું છે. મોહન કુંડારિયાને જ્યાં તરફ ભાજપ ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરાવશે, ત્યાં ફરી એકવાર મોહન કુંડારિયાનું નામ ચર્ચામાં આવતા રાજકોટનું રાજકારણ ગરમાયું છે. મોહન કુંડારિયાનું નામ ચર્ચામાં આવતા જ જીતુ સોમાણી અને કાંતિ અમૃતિયા પણ રૂપાલાને મળવા માટે પહોંચ્યા છે. મોહન કુંડારિયા કે જે 2 ટર્મ સાંસદ રહ્યા અને 5 ટર્મ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, ત્યાં ફરી એકવાર મોહન કુંડારિયાનું નામ ચર્ચામાં આવ્યું છે. અગાઉ મોહન કુંડારિયાએ એક નિવેદન પણ આપ્યું હતું કે ભાજપ તો એ માં છે કે જે નાનું બાળક રડે તો મોટા બાળક પાસે જે રમકડું હોય એ લઈને નાના બાળકને રમવા માટે આપી દે. એટલે આ પ્રકારનું નિવેદન પણ તેમનું ચર્ચામાં આવ્યું હતું અને ફરી એકવાર હવે મોહન કુંડારિયાનું નામ ચર્ચામાં આવ્યું છે. જ્યાં મોહન કુંડારિયાનું નામ ચર્ચામાં આવતા જ ક્ષત્રિય સમાજે પણ સમર્થન આપ્યું છે કે જો મોહન કુંડારિયાને મેદાનમાં ઉતારવામાં આવશે તો ક્ષત્રિય સમાજ પૂરેપૂરું સમર્થન આપશે, પૂરો સહકાર આપશે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ પાસેથી. ગૌરવ, જ્યાં એક તરફ પરસોત્તમ રૂપાલાનો સતત વિરોધ થઈ રહ્યો છે અને આ વિરોધની વચ્ચે હવે મોહન કુંડારિયાનું નામ ચર્ચામાં આવતા જીતુ સોમાણી અને કાંતિ અમૃતિયા પણ રૂપાલાને મળવા માટે પહોંચ્યા, શું અપડેટ? વત્સલ, જે રીતના ક્ષત્રિય સમાજ પર પરસોત્તમ રૂપાલા દ્વારા ટિપ્પણી કરવામાં આવી ત્યાર પછી ક્ષત્રિય સમાજની અંદર એક ભારોભાર રોષ છે તે જોવા મળી રહ્યો છે. રાજકોટ લોકસભા બેઠક ઉપર ઉમેદવાર બદલી અને મોહન કુંડારિયાનું નામ ચર્ચામાં આવ્યું છે ને, જેને કારણે રાજકારણ છે તે ગરમાયું છે. કારણ કે એક ક્ષત્રિય સમાજ છે કે તેઓ મોહન કુંડારિયાને ટિકિટ આપવામાં આવે તો આ મુદ્દો છે તે સાંજ પડી શકે તે પ્રકારનું નિવેદન પીટી જાડેજા દ્વારા આપવામાં આવ્યું હતું. વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી છે કે તેની ઊંઘ છે તે બગડી છે. કારણ કે મોહન કુંડારિયા અને જીતુ સોમાણી વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ છે તે ચાલતો હતો અને પરસોત્તમ રૂપાલા તેમાં મધ્યસ્થી બન્યા હતા અને ત્યાર પછી વિવાદ છે તે સમજ્યો હતો. પરંતુ ફરી એક વખત મોહન કુંડારિયાનું નામ છે તે ચર્ચામાં આવ્યું છે અને તેને કારણે જીતુ સોમાણીની ઊંઘ છે તે બગડી છે. હાલ પરસોત્તમ રૂપાલાને મળવા માટે થઈને જીતુ સોમાણી, ધારાસભ્ય વાંકાનેર અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા છે તેઓ રૂપાલાને મળવા માટે પહોંચ્યા હતા. ખાસ કરીને જે મોહન કુંડારિયા નામ ડમી ઉમેદવાર તરીકે હોવાનું પરસોત્તમ રૂપાલા દ્વારા સ્પષ્ટતા છે તે કરી દીધી છે, પરંતુ ક્યાંક ભાજપના જે નેતાઓ છે કે તેમની ઊંઘ છે તે હરામ છે તે થઈ ચૂકી છે. જી બિલકુલ બિલકુલ ગૌરવ, માહિતી બદલ આભાર.